દેશના અલગ અલગ રાજ્યોમાં ચોરીનો ઓઇલ વેચનારને પકડવામાં મોટી સફળતા મળી છે. આંતરરાજ્ય ઓઇલ ચોરીનું મોટું કૌભાંડ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. અલગ અલગ રાજ્યોમાં ઓઇલની લાઇનમાં પંચર કરીને ઓઇલ ચોરી કરીને વેચવામાં આવતું હતું. પોલીસે ઓઇલની ચોરી કરનાર મુખ્ય સૂત્રોદ્ધાર સંદીપ ગુપ્તા નામના આરોપીને બાતમીના આધારે કોલકાતાથી ઝડપી પાડ્યો છે. ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં 22 થી વધુ ઓઇલની લાઇનમાં પંચર કરી અંદાજી 400 કરોડથી વધુની ઓઇલ ચોરી કરનાર સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તાને બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલકત્તાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી અગાઉ રાજસ્થાનમાં અલવાર, ચિત્તોગઢ, સિરોહી, ભરતપુર, આબુ રોડ, બહરોડ, બ્યાવર, હરિયાણાના સોનીપત, રોહતાસ, ગોહના, ત્રણ પંચર, ગજ્જર તથા ગુજરાતના મોરબી, ખેડા તથા પશ્ચિમ બંગાળના કોલકાતા, વર્ધમાનનગર વગેરે ગુનાઓમાં પકડાયો છે અને અંદાજી 400 કરોડની ઓઇલ ચોરીમાં તે પકડાયો છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વીરેન્દ્રકુમાર ગુપ્તા ગુરુગ્રામ હરિયાણાનો રહેવાસી છે. વર્ષ 2006-2007થી ઓઇલ ચોરીના ગુનામાં સામેલ થયેલ અને ભારતના અલગ અલગ રાજ્યોમાં માણસો દ્વારા ઓઇલ ચોરી કરાવવામાં માહેર છે અને તેની ગેંગના સભ્ય 2006-2007થી 2021-2022 સુધીમાં તેની ગેંગમાં અનેક સામેલ છે. સંદીપ ગુપ્તાની 2021માં ધરપકડ બાદ ગુજસી ટોકનો ગુનો તેની ગેંગ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તે રાજસ્થાન અને ગુજરાતના કેસમાં વચગાળાના જામીન લઈ 6 માસથી ફરાર થઈ ગયો હતો. સંદીપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરીતો જીનેશ ગુજ્જર ઉર્ફે ફોજી વિગેરેની મદદથી યુઝ ઓઇલ ખરીદતો અને વેચતો, ત્યારબાદ સમગ્ર સિન્ડિકેટ બની જતા પાઇપલાઇનમાં ચોરી કૌભાંડ કરવાનું શરૂ કર્યું હતું. ચોરી કરેલા ઓઇલ રોડ બનાવવામાં, ઈંટોના ભઠ્ઠામાં, બોઇલરમાં તથા ઘણી ફેક્ટરીમાં વપરાય છે તેવી જગ્યાએ વેચાણ કરાવતો હતો. પોલીસે તેની મોડસ ઓપરેન્ડી વિશે જણાવ્યું હતું કે તે ઓઇલ કંપનીની પાઇપલાઇન જતી હોય ત્યાં 1 થી 2 કિલોમીટરના અંતરે બંધ ફેક્ટરી તથા શેડ ભાડાથી રાખે છે અને નજીકથી પસાર થતી પાઇપલાઇનમાં પંચર કરી 1 થી 2 કિલોમીટર લંબાવી ભાડે લીધેલા ફેક્ટરી અથવા શેડ સુધી લાવી ત્યાં ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઇલ ભરીને લઈ જાય છે. કન્ટેનરમાં ઓઇલ ભરવામાં પોલીસ શક ન કરે તે માટે એક રાત્રિના સમયે ટેન્કર ભરવામાં આવતા હતા. પોલીસે 3 થી 4 કન્ટેનર જેની કિંમત અંદાજી 40 થી 50 લાખ થાય તે અલગ અલગ પોલીસ મથકમાં કબજે કરવામાં આવ્યા છે. સંદીપ ગુપ્તા અને બીજા રાજસ્થાન, યુપી, ગુજરાત, ઝારખંડ, વેસ્ટ બંગાળના ઓઇલ માફિયાઓ સાથે નેટવર્ક બનાવી કરોડો રૂપિયા કમાઈ કરી છે. આ ઉપરાંત હાલમાં રાજસ્થાન માઉન્ટ આબુ ખાતે તથા કલકત્તા, વર્ધમાનનગર આસપાસ ઓઇલ ચોરી કરવાના પ્લાનમાં હતો. પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ અત્યારે ભારતની અર્થતંત્રનો એક બહુ કિંમતી રિસોર્સ છે, મહત્વપૂર્ણ રિસોર્સ છે. સુરત સિટી પોલીસે, ક્રાઇમ બ્રાન્ચે એક એવા રીડા ગુનાગારની ધરપકડ કોલકાતાથી કરેલ છે જે આ પ્રકારના ગુનાઓમાં ઇન્ડિયામાં એક બહુ મોટો ગુનેગાર ગણાય છે. એનું નામ છે સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી, સન ઓફ વિજેન્દ્ર ગુપ્તા. આ ગુડગાંવ હરિયાણાનો રહેવાસી છે. બહુ 2006-2007થી લઈને 2022 સુધી કુલ 20 થી વધુ ઓઇલ ચોરીના કેસોમાં એનું નામ ખુલવા પામેલ છે અને પકડાઈ પણ ગયા છે. એને આ ગુનાહિત પ્રવૃત્તિની શરૂઆત એવી રીતે કરી કે 2006-2007માં આ ફર્નેસ ઓઇલ દક્ષિણ ગુજરાતની જુદા જુદા ફેક્ટરીઓમાંથી ખરીદી કરતા હતા. પછી એના ગ્રુપ આ પ્રકારના લોકોના બન્યા અને પછી IOC અને ONGCની પાઇપલાઇનમાં પંચર કરી ત્યાંથી ઓઇલ કોઈ એવી જગ્યાએ શેડમાં અથવા ફેક્ટરીમાં લઈ જઈ ત્યાંથી ટેન્કરો અને કન્ટેનર આ બધા ભરી અને ઓઇલ ચોરીથી કરોડો રૂપિયાની કમાણી આ ગુનેગારે કરેલ છે. આ ગુનેગાર ઓલ ઓવર ઇન્ડિયામાં નેટવર્ક ધરાવે છે. રાજસ્થાનમાં અલવર, ચિત્તોડગઢ, સિરોહી, ભરતપુર, આબુ રોડ, બહરોડ, બ્યાવર આ તમામ જિલ્લાઓમાં એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલ છે. હરિયાણામાં સોનીપત, રોહતક, ગોહાણા, ઝજ્જર આ તમામ
જિલ્લાઓમાં એના વિરુદ્ધમાં ગુનાઓ છે. ગુજરાતમાં મોરબી અને ખેડામાં એના વિરુદ્ધમાં ઓઇલ ચોરીના ગુનાઓ છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને વર્ધમાન આ બે જગ્યાએ આ ગુનાઓમાં સંડોવાયેલ છે. અત્યાર સુધીમાં જે એસ્ટિમેટ છે આના પ્રમાણે 300-400 કરોડ રૂપિયાના કિંમતની ઓઇલ ચોરી આ ગુનેગારે કરેલ છે. આ કંપનીની પાઇપલાઇન જે જગ્યાએથી જતી હોય આનાથી 1-2 કિલોમીટર દૂરના વિસ્તારમાં કોઈ શેડ કે કોઈ જૂની ફેક્ટરી બંધ પડેલી હોય એને મળી જાય તો આ ભાડેથી લેતા હતા અને ઓઇલમાં પંચર કરી ત્યાંથી પાઇપલાઇન મારફતે ઓઇલ આ શેડમાં અથવા ફેક્ટરીના કમ્પાઉન્ડમાં લઈ જતા હતા અને ત્યાંથી ટેન્કર ભરી ભરીને આ ઓઇલ ચોરી કરતા હતા. ઓઇલ ચોરીના ગુનામાં પ્રથમ ગુજસી ટોકનો કેસ એના વિરુદ્ધમાં એટીએસ દ્વારા રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનામાં આ વોન્ટેડ હતો. હાલમાં રાજસ્થાન અને બંગાળના વર્ધમાન જિલ્લામાં ઓઇલ ચોરીની વેતરણમાં આ ગુનેગાર હતો. એક રાતમાં 3-3, 4-4 કન્ટેનર ચોરી કરતા હતા. એટલે 40-50 લાખના કિંમતની ઓઇલ એક જ રાત્રિમાં ચોરી જાય આ પ્રકારની નેટવર્ક ઊભું કરવામાં આ ગુનેગારને મહારત હતી. બહુ સારી કેદ છે. કોલકાતામાં બહુ સંતાઈને રહેતા હતા પરંતુ સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની બહુ મહેનત, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ટીમને સિફતપૂર્વક ત્યાં મોકલીને એની ધરપકડ કરેલ છે. તો ઓઇલ ચોરીના એક બહુ મોટા ગુનેગારને એવી રીતે પકડવામાં સુરત સિટી પોલીસને સફળતા મળેલ છે. થેન્ક યુ. સુરતમાં કોઈ ગુના દાખલ નથી. અહીંથી ફર્નેસ ઓઇલ ખરીદતા હતા અને અહીં લોકોની સાથે એના કોન્ટેક્ટ થયા અને પછી એના કોન્ટેક્ટ ધીરે ધીરે ઓલ ઓવર ઇન્ડિયામાં થઈ ગયા. આપ જો પૂછ રહે હૈ વો સંદીપ ગુપ્તા વો અલગ હૈ. સુરતમાં જે જાણીતા ગુનેગાર છે સંદીપ ગુપ્તા આ જુદા છે. આ સંદીપ સન ઓફ વિજેન્દ્ર ગુપ્તા આ ગુડગાંવ હરિયાણાનો રહેવાસી છે. આ જુદા ઇસમ છે. આ આપ તમામ તપાસ અત્યારે ચાલી રહી છે એની બાબતે અત્યારે વાત કરવી યોગ્ય નથી. ઓઇલ એક એવી વસ્તુ છે જેની માર્કેટ દરેક જગ્યાએ છે. રાજસ્થાનમાં ખરીદે તો રાજસ્થાનની આજુબાજુ દિલ્હી હરિયાણા દરેક જગ્યાએ ઓઇલ તો તમે ગમે ત્યાં વેચી શકો. આ જે તે જિલ્લામાં જે ગુના દાખલ થયા છે ત્યાં આ બાબતે તપાસ પણ થઈ ગઈ છે. ગુજસી ટોકના ગુનામાં હવે અટક થયા છે. એની વિગતવારની તમામ પૂછપરછ હવે પછી હાથ ધરવામાં આવશે. એના વિરુદ્ધમાં વોરંટ હતો, આ વોન્ટેડ હતો અને એટલા માટે સુરત પોલીસને આ માહિતી મળતા બહુ યોગ્ય રીતે આયોજનબદ્ધ રીતે ટીમ મોકલીને એને કલકત્તાથી ઉપાડી લેવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.